નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે થોડું જાણના વિષય આસપાસ જેમાં આપણે પાઠ 21 નું જગત મારા ઘરમાં એ પાઠની આપણે સમજી ગયા છીએ. હવે એની ખાલી જગ્યાને સૌથી પહેલા જોડતા જોઈ લઈએ. તો એમાં ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે મમતાનો ભાઈ ટીવીમાં ખાલી જગ્યા જોવા માંગે છે. જયારે બધા ટીવી જોવા માંડે ઝઘડી રહ્યા હતા ત્યારે મમતાના ભાઈને ટીવીમાં શું કયો પ્રોગ્રામ જોવો હતો? તો કે એને ત્યારે ક્રિકેટ મેચ જોવી હતી. એટલે ખાલી જગ્યામાં શું આવશે? ક્રિકેટ મેચ. ત્યારે એને ક્રિકેટ મેચ જોવી હતી, બરાબર. હવે બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાને છોકરા છોકરીઓના આ અલગ નિયમો ગમતા નથી. કોને આ છોકરા અને છોકરીઓને જે અલગ નિયમ છે કે છોકરીઓને વહેલાસર ઘરે આવી જવું અથવા તો છોકરીઓને આ સમયે ઘરની બહાર ન રહેવું, આ બધા નિયમો છે એ કોને નથી ગમતા? તો કે આપણે પાઠ સમજ્યા ત્યારે આપણે જોયું હતું તો કે પ્રતિભાને છોકરા છોકરીઓના અલગ નિયમો ગમતા નથી. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે મીના કાકી અને બાળકો ખાલી જગ્યા ફરવા ગયા. મીના કાકી અને બાળકો ક્યાં ફરવા ગયા હતા? તો કે દરિયા કિનારે. મીના કાકી અને બાળકો દરિયા કિનારે ફરવા ગયા હતા. પછી ચોથી ખાલી જગ્યા છે કે દરિયા કિનારે બાળકોએ ખાલી જગ્યા લીધા તો શું લીધું હતું? તો કે ફુગા. દરિયા કિનારે બાળકોએ શું લીધા? તો કે ફુગા લીધા હતા. ત્યાર પછીની ખાલી જગ્યા પાંચમી કે મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા હતા ત્યાં ખાલી જગ્યા વેચનારે પૈસા ગણવામાં ભૂલ કરી. આપણે પાઠ સમજ્યો ત્યારે આપણે જોયું હતું કે મીના કાકીએ બધા છોકરાઓને ગુલફી ખવડાવે છે ત્યારે 7 ગુલફીને બદલે ગુલફી વાળા ભાઈ કેટલા પૈસા લીધા છે? 5 જ ગુલફીના પૈસા લીધા છે. એટલે કોણે ગુલફીના પૈસા ઓછા લીધા હતા? તો કે ગુલફી વેચનારે. અક્ષયના દાદીમાં ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી છે. તો શેના આગ્રહી હતા? તો કે સ્વચ્છતાના. અક્ષયના દાદીમાં સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, બરાબર. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે કે મીના અને રીતુ ખાલી જગ્યાની રમત રમીને ઘર તરફ ગયા. કઈ રમત રમતા હતા? તો કે લંગડી. કઈ રમત રમતા હતા? લંગડી રમીને લોકો ઘર તરફ જઈ રહ્યા હતા. તો એ લોકો મીના અને રીતુ છે લંગડીની રમત રમતા હતા. ત્યાર પછી આઠમી ખાલી જગ્યા છે કે અનિલના ઘર નજીક મોટા મેદાનમાં ખાલી જગ્યાની મેચ હતી. શેની મેચ હતી? બધા છોકરા ત્યાં રમવા ગયા હતા. તો કે વોલીબોલની મેચ હતી. શેની મેચ હતી? અનિલના ઘર નજીક મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી, બરાબર. હવે ત્યાર પછી જોડકા છે. તો કે જોડકા જોડો. તો કે અ, બ અને ઉત્તર. તો અ માં જોવાનું છે એમાંથી જે બ માંથી લાગુ પડતું હોય એ આપણે જવાબમાં લખીશું. તો એમાં સૌથી પહેલું છે મમતા. તો મમતાની સામે આપણે શું લાગુ પડે છે? તો કે મમતા છે તો કે એના કુટુંબના તમામ નિર્ણયો લે છે. તો કે ના, તેણીને મીનાના કાકાથી ખૂબ જ ડર લાગે છે. ઈ નો આવે તો કે તેના દાદીમાં સ્વચ્છતાના આગ્રહ છે. તો કે ના. તો કે તેના પિતાજી ફૂટબોલની મેચ જોવી ગમે છે. કોના? તો કે મમતાના પિતાજીને ફૂટબોલની મેચ જોવી ગમે છે. એટલે પહેલામાં શું આવશે? ઈ, બરાબર. આવડા પાંચમું એટલે પહેલા સામે ઈ આવશે. ત્યાર પછી બીજું છે કે અક્ષય. તો અક્ષય સામે આમાં કયું વાક્ય જે છે અક્ષયની સાથે જોડાઈ શકે છે? તો કે અક્ષય છે તેના દાદીમાં સ્વચ્છતાના આગ્રહી છે, બરાબર. કેવી રીતે? તો કે અક્ષય સાથે એના દાદીની વાત થાય છે. તો અક્ષયમાં એ પણ ન આવી શકે કે તેના મામાથી ઘરના બધા જ ડરે છે. એ વાક્ય પણ એમાં ન બંધ બેસે. તો અક્ષય સાથે કયું વાક્ય બંધ બેસે? તો કે તેના દાદીમાં સ્વચ્છતાના આગ્રહી છે. એટલે બીજામાં શું આવશે? તો કે બીજામાં ક આવશે. ત્યાર પછી ત્રીજું છે કે કરશન.
ઓકે પર્સન છે તો એમાં કઈ વાક્ય લાગુ પડશે તો કે તેના કાકા કુટુંબના તમામ નિર્ણયો લે છે કોના કાકા તો કે પર્સનના એટલે પર્સન સામે કયું વાક્ય આવશે અ પેલું તો કે તેના કાકા કુટુંબના તમામ નિર્ણયો લે છે એટલે ત્રીજા સામે અ આવશે બરાબર પછી ચોથું છે ઋતુ તો ઋતુ સાથે શું આવશે તો કે તેણીને મીનાના કાકાથી ખૂબ જ ડર લાગે છે ચોથા સામે શું આવશે બ તો આમાં આપણે આ એક વાક્ય છે એ વધારાનું છે બરાબર તો એ અહીંયા આપણે ચાર આપેલા છે અને અહીંયા પાંચ આપેલા છે તો જે આ વધ્યું આ વાક્ય જે વધ્યું છે એ ત્યાં એમને એમ રહેવા દેવાનું છે આપણે માત્ર આ ચાર જોડકા છે એ કરવાના છે બરાબર એટલે મોટા સામે પહેલા સામે ઈ બીજા સામે ક ત્રીજા સામે અ અને ચોથા સામે બ બરાબર તો આ જોડકા અને ખાલી જગ્યા છે એક વખત તમારે કાપી બુકમાં કરવાની છે અને એક વખત ટર્મ બુકમાં લખવાની છે બરાબર છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ